પાટી તાલુકાના ઉમરસાડી ગ્રામ નિરાકરણ કરવા માટે અનોખી રીત અપનાવીને રખડતા ઢોરોને ભૂમિપુત્રોને મફતમાં આપવાની જાહેરાત કરી છે. પાડીના ઉમરસાડીમાં રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે. રોડ પર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોરોના કારણે અકસ્માતોના બનાવોની સાથે સાથે ગંદકીનું બી સામાજ્ય ફેલાઈ રહ્યું છે. જે અંગે ગ્રામજનોની ફરિયાદને પગલે સરપંચ વનિતાબેન નાયક દ્વારા ગામના અગ્રણીઓ તેમજ ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનોખો નિર્ણય લઈ રખડતા ઢોરોને જરૂરિયાતમંદ હોય એવા ભૂમિપુત્રોને મફતમાં આપવાની જાહેરાત કરી છે, જેને લઈને રખડતા ઢોરોનો ઉછેર પણ જશે અને સમસ્યાનું નિરાકરણ બનાવશે. જે અંગે ગ્રામ પંચાયત તરફથી મફતમાં પશુઓ મેળવવા માટે પંચાયત કચેરીનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. હવે ઉમરસાડી ગામે રખડતા ઢોરોનો પ્રશ્ન ગામજનો દ્વારા વારંવાર કરવામાં આવે છે. રખડતા ઢોરો દ્વારા અને ગામમાં ખેડૂત ભાઈઓ બહેનોને ખેતીમાં પણ નુકસાન થઈ રહ્યું છે અને કોસ્ટલ હાઈવે જે ઉમરસાડી ગામને અડીને આવેલો છે ત્યાં રાત્રે ઢોરો રસ્તા પર ખુલ્લામાં બેસી રહે છે, જેથી વારંવાર અકસ્માતો પણ થવા પામેલ છે. જેના કારણે હાલે ગ્રામ પંચાયત દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ પશુપાલક ભાઈ બહેનો કે ખેડૂત ખાતેદારો પશુપાલન માટે જો ગામમાંથી ઢોરોને લઈ જવા માંગતા હોય તો ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી ફક્ત પશુપાલન માટે લઈ જવા માટે ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવે છે. એ પ્લાનિંગ માટે ગ્રામ પંચાયત ગ્રામજનો દ્વારા માનનીય શ્રી ધારાસભ્યશ્રી તેમજ અન્ય ગામના હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા ગ્રામ પંચાયત થકી આ આયોજન કરવામાં આવ્યું છે. ના અન્ય ગામથી જે કોઈ પશુપાલક ભાઈ બહેનો ઈચ્છુક હોય તો તેમને પણ આપવામાં આવશે.